હેલો મિત્રો, સેન્ટ જીવનની ક્લાસમાં તમારું સ્વાગત છે. હવે આજે આપણે ગુજરાતી વિશે ભણવાનું છે. કયો વિષય? ગુજરાતી. અને ગુજરાતીમાં શું ભણવાનું? ગુજરાતીમાં આપણે ટ થી તને દીર્ઘાઉ ટુ સુધી લખવાનું છે. તો આપણે લખવાનું ચાલુ કરશો. ચલો, હું લખું છું અને બોલું છું અને તમારે પણ સાથે બોલવાનું. ટ ને દીર્ઘાઉ ટુ પછી ઠ ને દીર્ઘાઉ ઠુ પછી ધ ને દીર્ઘાઉ ડુ પછી શું આવશે? ધ ને દીર્ઘાઉ ડુ પછી શું આવે? ડુ પછી શું આવશે? ણ ને દીર્ઘાઉ ણ બોલો છો ને બધા? પછી ત ને દીર્ઘાઉ તુ તો આપણે ટુ થી ટુ સુધી લખ્યા. પછી આ બીજે જે ખાના હોય એ બધા ખાનામાં પણ આપણે લખવાનું, એટલે આપણે લખવાની પ્રેક્ટિસ થાય. ચલો લખીએ, ટ ને દીર્ઘાઉ ટુ બોલો બધા. ટ ને દીર્ઘાઉ ટુ ટ ને દીર્ઘાઉ ટુ બસ એવી જ રીતે આખાનામાં પણ આપણે લખવાનું. ઠ ને દીર્ઘાઉ ઠુ પછી ડુ તો બધા ખાનામાં લખવાનું. ડ ને દીર્ઘાઉ ડુ પછી શું છે? ડુ તો બધા ખાનામાં લખવાનું. ઢ ને દીર્ઘાઉ ઢ ને દીર્ઘાઉ ઢ ને દીર્ઘાઉ ડુ પછી શું છે? ઋ છે ને, તો બધાએ ખાનામાં લખવાનું. ઋ ને દીર્ઘાઉ ણ ઋ ને દીર્ઘાઉ ણ અને હવે આ શું છે? તો બધા ખાનામાં લખવાનું. ટ ને દીર્ઘાઉ ટુ તો આજે આપણે શું શીખ્યા? કેટલું શીખ્યા? ટ ને દીર્ઘાઉ ટુ થી ટ ને દીર્ઘાઉ ટુ સુધી. હવે તમે આટલું શીખી લો બોલતા અને લખતા, બરાબર ને? પછી આગળના વિડીયોમાં આપણે બીજું આગળ શીખશું, બરાબર? તો હવે આપણે તમે બોલશો અને લખજો, બોલી બોલીને લખવાનું, બરાબર? ચલો તો બાળ મિત્રો, આટલું તમે કરજો, પછી આગળના વિડીયોમાં આપણે નવું શીખશું. ત્યાં સુધી આવજો.